42માં વચનામૃતમાં એક પ્રશ્ન છે. ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પૂછ્યું, મહારાજ ભગવાનના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે એ કેવી રીતે? આપણને કોઈ દાડો આવો પ્રશ્ન થાય, આપણે દરરોજ ઠાકોરજી પાસે ઉભા રહીને બોલીએ છીએ ને, જેના રોમ સુછિદ્રમાં અણુ સમ બ્રહ્માંડ કોટી ફરે. એકાદુ બ્રહ્માંડ નહીં, આ તો એક પૃથ્વીનો ગોળો ફરે છે, એમાં હજુ માણસો એના પારને પામ્યા નથી. શોધ અને સંશોધનો ચાલો, પણ એક રૂવાડામાં 5, 25, 50, 1000, 2000 નહીં, અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. આ કેવી રીતે? આ ભગવદાન સ્વામીને શંકા થઈ, આપણને કોઈ દાડો ન થઈ. સ્વામીને પ્રશ્ન થયો, શ્રીજી મહારાજને પૂછ્યો, અને સ્વામીએ સાથે સાથે બીજો પ્રશ્ન પૂછી દીધો, અને આ બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે? ભગવાનના અવતાર થવાની જગ્યાઓ કઈ? ભારતમાં જ થાય? ચંદ્રલોક, સૂર્યલોક વગેરે બીજા કોઈ લોકમાં થાય? શુક્રમાં, બુધમાં, મંગળમાં ભગવાનના અવતાર થાય? પ્રશ્ન બહુ વિચારવા જેવો છે કે ઠાકોરજી વારે વારે અહીં જ આવે છે, 24 વખત આવ્યા, બીજે ક્યાંય જાય છે કે નહીં? એટલે શ્રીજી મહારાજે ભગવદાનંદ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે સ્વામી, ભગવાન પુરુષોત્તમ નારાયણના સ્વરૂપમાં સગુણ કે નિર્ગુણ એવું છે નહીં, પરંતુ અક્ષરધામ એના બે ભેદ છે. અક્ષરના એક સગુણ સ્વરૂપ અને બીજો નિર્ગુણ સ્વરૂપ, એ બે સ્વરૂપ છે. એમાં અક્ષરને જ્યારે નિર્ગુણ સ્વરૂપે જોઈએ તો અણુથી પણ સૂક્ષ્મ છે. અણુ કોઈએ જોયો છે? અણુથી એ સૂક્ષ્મ. અને એ અક્ષરને જ્યારે સગુણ સ્વરૂપે જોઈએ ત્યારે માનવ બુદ્ધિ કલ્પના ન કરી શકે એટલી મહાનતા, મોટામાં મોટું અક્ષર છે. એટલું મોટું છે, એટલું મોટું છે અક્ષર કે એની આગળ આ બ્રહ્માંડ તો ફોતરાની જેમ ઉડ્યા કરે છે, કોઈ ગણતરી નથી એની. અક્ષરના એક રૂમાડામાં બ્રહ્માંડ ઉડતા ફરે છે એનો અર્થ એમ નહીં કે બ્રહ્માંડ નાના થઈ ગયા. બ્રહ્માંડ તો એવડા જ છે, પણ અક્ષરની એટલી મોટાઈ છે. હાથીના શરીર ઉપર જેમ કીડી ચાલી જતી હોય એને શું ગણતરી? કઈ નહીં ને. એમ અક્ષરની મોટાઈ એટલી છે કે એના એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડોનો વાસ છે. અને એ બ્રહ્માંડ પછી અણુ સરખા કહેવાય છે, એટલે અક્ષરની મોટાઈ આગળ એ નાના દેખાય. જેમ લોકાલોક પર્વત આગળ મેરુ નાનો દેખાય, મહા મોટા હિમાલયની આગળ ગિરનાર કેટલો દેખાય? કઈ નહીં ને. એવી જ રીતે અક્ષરની મોટાઈ આગળ બ્રહ્માંડ નાના દેખાય છે. પછી શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં સદાય વિરાજમાન છે, એ સત્ય સંકલ્પ છે. અને અક્ષરધામને વિશે રહ્યા થકા જે બ્રહ્માંડમાં ઈચ્છા થાય એવા રૂપને પ્રકાશે છે. એટલે અહીં શ્રીજી મહારાજે એવું ન કહ્યું કે ના, ભગવાન તો એકલા જ ભરતખંડમાં જ પ્રગટ થાય છે, એમ નહીં. ભગવાનની જ્યાં ઈચ્છા થાય એવા રૂપને. હવે મંગળ લોકમાં માનો કે માણસને ચાર આંખો હોય
तो ठाकुर जी चार आंख वालों जो रूप ले, जहां जे रूप ने योग्य हो ये रीते भगवान ते ब्रह्मांड में प्रकाशे। पण पोते मूल स्वरूपे सदाय अक्षरधाम में ज रहे, ज्यां ए पुरुषोत्तम नारायण नी मूर्ति त्याज अक्षरधाम नु मध्य छे, एम समझजो।